બેન્જામિન નેતાન્યાહુ છેલ્લા 12 વર્ષોથી ઇઝરાયલના પીએમ હતા. 13 જૂનના રોજ નવી ગઠબંધન સરકારના શપથ લેવાની સાથે દક્ષિણપંથી રાષ્ટ્રવાદી નેતા નફતાલી બેનેટ નવા પીએમ બન્યા. નેતાન્યાહુ સૌથી લાંબા સમય સુધી ઇઝરાયલના પીએમ રહેવાનો રેકોર્ડ ધરાવે છે. તેઓ 5 વાર ઇઝરાયલના પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે. પ્રથમવાર 1996 થી 1999 સુધી અને ત્યારબાદ 2009 થી 2021 સુધી તેઓએ સરકારનું નેતૃત્વ કરેલું છે. ઇઝરાયલમાં છેલ્લી 3 ચૂંટણીઓમાં સ્પષ્ટ જનાદેશ ના આવવા છતાં તેઓ ખુરશી પર રહ્યા. સત્તામાં ટકવા તેમણે તેમના સૌથી મોટા પ્રતિદ્વંદી બેની ગેટ્સને પોતાના મુખ્ય સિપાસાલાર બનાવી દીધા. નેતાન્યાહુની ઓળખ એક સખ્ત રાજનીતિજ્ઞ અને પોલિટિકલ સર્વાઇવર તરીકેની છે. ઇઝરાયલની રાજનીતિમાં તેઓ જાદુગરના નામે લોકપ્રિય છે. બેન્જામિન એવા પ્રથમ ઇઝરાયેલી પ્રધાનમંત્રી છે જેમના કાર્યકાળ દરમિયાન જ તેમના પર ભ્રષ્ટાચારના મુકદમાઓ ચાલ્યા, છતાં તે સત્તા પરથી ટસના મસ ન થયા. 71 વર્ષના નેતાન્યાહુ ઇઝરાયેલમાં સૌથી લાંબો સમય સત્તામાં રહેનાર નેતા છે. ઇઝરાયેલની રાજનીતિમાં તેમનો દબદબો હોવાથી તેમના સમર્થકો તેમને કિંગ બીબી નામે પોકારે છે. નેતાન્યાહુનો જન્મ તેલ અવિવમાં થયો હતો, ત્યારબાદ કેટલાક વર્ષો અમેરિકામાં ગુજાર્યા. યુવા બેન્જામિને અહીં જ પોતાનો અભ્યાસ કર્યો અને કમાન્ડો યુનિટમાં સૈન્ય સેવા આપી. તેમના ભાઈ જોનાથનનું નામ નેશનલ હીરોના રૂપમાં લેવાય છે. વર્ષ 1976માં યુગાન્ડાના એન્ટેબેમાં અપહરણ થયેલ વિમાનમાં ઇઝરાયેલી બંધકોના રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન તેઓ શહીદી પામ્યા હતા. નેતાન્યાહુ કડકડાટ અમેરિકી અંગ્રેજી બોલે છે. નેતાન્યાહુ 1984માં યુએનમાં ઇઝરાયેલના રાજદૂત રહ્યા. આ પહેલા પણ તેઓ વોશિંગ્ટનના ઇઝરાયેલી દૂતાવાસમાં મિશનના ઉપપ્રમુખ હતા. તેમણે વર્ષ 1988માં દક્ષિણપંથી લિકુડ પાર્ટીના સભ્યના રૂપમાં ઇઝરાયેલી સંસદ નેસેટમાં પ્રવેશ કર્યો અને ઉપવિદેશ મંત્રી બન્યા. 1996 થી 1999 અને 2009 થી 2021 સુધી તેઓ પ્રધાનમંત્રી પદે રહ્યા છે.